ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે ચર્ચા કરવી છે, તમે બધા બહુ મૂંઝાઓ છો અને બહુ બધી કોમેન્ટ આવી રહી છે કે સાહેબ એટલા માર્ક છે, વારો આવશે કે નહીં વારો આવે, કયા રાઉન્ડમાં વારો આવશે, પછી નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધશે કે નહીં, નોર્મલાઇઝેશન માર્ક્સના થશે કે નહીં, બરાબર. તમામ વિગત અહીંયા આજે આપણે લઈ લઈએ. હવે મિત્રો આટલું સમજાવું એમાં સમજી જાજો, બરાબર. પછી વારા ઘડીએ એકની એક બાબતને ઘૂંટ ઘૂંટ ના કરાય. આપણે નાનું બાળક નથી, આપણને સમજણ પડી જવી જોઈએ, બરાબર. હવે જુઓ અહીંયા તમે ટ્વીટ જુઓ છો, એની અંદર આપણે 31 જુલાઈ સુધીમાં અથવા 31 જુલાઈ એટલે આજે મિત્રો 28 જુલાઈ તો થઈ ગઈ, બરાબર. 28 જુલાઈ થઈ ગઈ તો હવે આના પછી 3 દિવસની અંદર હવે તમારું રિઝલ્ટ આવશે અને ઓક્ટોબર નવેમ્બરની અંદર તમારી શારીરિક કસોટી આવશે, બરાબર. એ બધાને ખ્યાલ છે. પ્રશ્ન અહીંયા છે, 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ આવશે. કઈ રીતના ગણાશે 8 ગણા ઉમેદવારો? આ મિત્રો 8 ગણા ઉમેદવારો તમને ત્રીજી વાર સમજાવું છું, બરાબર. કે 8 ગણા ઉમેદવારો એટલે જે 823 જગ્યા છે એને ગુણ્યા 8 કરવાના, બરાબર. આ 8 ગણા ઉમેદવારો. પણ જે સારા સારા માર્ક છે એને બધાને બોલાવી લીધા એવું ના હોય, કેટેગરી વાઇઝ આવે, બરાબર. કેટેગરી વાઇઝ આવે, જે કેટેગરી જે હોય એ વાઇઝ આવે બધાની, જે જગ્યા છે એ કેટેગરી વાઇઝ આવે. સૌથી પહેલા જનરલ, પછી એસટી એસસી ઓબીસી, એ રીતે ભરાતી જાય ઈડબલ્યુએસ, બરાબર. હવે એમાં જવા દો. મેઇન વાત, રિઝલ્ટ જે છે એ નોર્મલાઇઝેશન થઈને આવશે. ઘણા બધા વિદ્યાર્થી પૂછે છે નોર્મલાઇઝેશન થશે કે નહીં, શું કામ 8 ગણા વિદ્યાર્થી જોઈ ગયા છે. નોર્મલાઇઝેશન થશે, તમારા માર્ક્સ આવશે અને નોર્મલાઇઝેશન થઈને તમારું રિઝલ્ટ આવશે. પણ મિત્રો મહત્વની વાત, નોર્મલાઇઝેશનમાં આવું બને ખરું કેવું? હવે ચિંતા કોને છે, જેને 75-80 માર્ક છે, બરાબર, અથવા 80 થી ઓછા છે, 79 છે, 130, 140, 150, 160 છે અને 80-90-95 છે. આ બધા વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે, સાહેબ અમારો ગ્રાઉન્ડમાં વારો આવશે કે નહીં, બરાબર. આ લોકો શ્યોર છે ગ્રાઉન્ડમાં વારો આવશે. 130, 140, 150, 160 વાળાનો ગ્રાઉન્ડમાં વારો આવશે. એ લોકો તે ટેન્શનમાં છે. શું કામ ટેન્શનમાં છે? સ્ટેપ બાય સ્ટેપ જુઓ. 75-79 માર્ક્સ વાળાને એવી આશા છે કે કદાચ નોર્મલાઇઝેશન થાય અને અમે પાસ થઈ જશું ખરા, અમારે 80+ માર્ક્સ થઈ જશે ખરા. તો આનો મતલબ બે થાય, એક હા અને ના, બંને કહું છું, બરાબર. એ મિત્રો તમારી સીપ ઉપર આધાર રહે. તમારી સ્વીટ અઘરી હતી, તમારા પ્રશ્નો છે એ અઘરા હતા, એના ઉપર આધાર રહે. જો તમારા પ્રશ્નો અઘરા હતા, તમારી સ્વીટ જે છે એ અઘરી હતી, તો મિત્રો તમારે 75 માર્ક્સ અત્યારે હાલમાં થાય છે તો 80+ માર્ક્સ થઈ જાય ખરા, નક્કી કહેવાય નહીં, બરાબર. નક્કી કહેવાય નહીં કે થઈ જ જાય ને ન પણ થાય, પણ પાસ ઉમેદવારો જે નથી હાલમાં નાપાસ છે એ પાસ થઈ શકે ખરા. પણ એક મિત્રો ખાસ કહું છું, આ ઉમેદવારોએ આની સાથે સાથે, આની રાહની સાથે સાથે બીજી તૈયારી રાખજો. તમારે જે કઈ ગોલ હોય એ તૈયારી રાખજો, કારણ કે 80+ જે છે, કદાચ ફિમેલ ને થશે તો અમુક જિલ્લામાં વારો આવી જાય ખરો મોટા ભાગના, પણ જે ભાઈઓ છે, બરાબર, આ ફિમેલ છે એને વારો આવી જાય, પણ જે મેલ છે, જે ભાઈઓ છે, એને મિત્રો 80+ માર્ક્સ માત્ર થશે. માનો કે 80 અથવા તો 81-82, તો આ લોકોને મિત્રો મોટા ભાગના જિલ્લામાં વારો આવવા સંભવ નહીં રહે. ખાલી 81-82 માર્ક્સ અને જનરલ છે, ઓબીસી છે, આ કેટેગરી વાળાને મિત્રો મોટે ભાગે વારો આવવાની સંભાવના નહીવત ઓછી થઈ જશે. એટલે ટૂંકમાં
મોટા ભાગના જિલ્લાઓમાં કહું છું, અમુક જિલ્લાની અંદર વારો આવે પણ ખરો, પણ આની અંદર મિત્રો હવે તમારે કદાચ પાસ થઈ ગયા, 31 તારીખે તમારે રિઝલ્ટ આવ્યું, પાસ થઈ ગયા, તો આની અંદર તમારે અડધો કલાક જેવો સમય દેવાનો. બરાબર, કેટલો? અડધો કલાક. અડધો કલાક સમય દેવાનો, બાકી તમારી તૈયારી શરૂ રાખવાની. અને જો તમે પાસ થઈ ગયા અને કોઈ ઓછા ફોર્મ ભરાણા હોય, મેરિટ નીચું જાય એવા જિલ્લાની અંદર તમારે જો આવી ગયું તો કામ થઈ જશે. 130, 140, 150, 160 વાળા શું કામ મુંજાય છે? એટલે મુંજાય છે કે અમારે માર્ક્સ ઘટી તો નહીં જાય ને? આ મને ઘણી કોમેન્ટ આવી. મિત્રો, આ લોકો શું કામ મુંજાવશો? તમે શું કામ કોમેન્ટ કરો છો? 130 માર્ક્સ, 140 છે, 150 છે, 160 માર્ક્સ છે, શું કામ તમે ઘટવાની બીક રાખો છો? એ નહીં સમજણ પડ. બરાબર, કદાચ ચાલો કે અત્યાર સુધી જો આ ગુજરાત ગવર્મેન્ટને પહેલ છે, ગુજરાત ગવર્મેન્ટે આ રીતે ક્યારેય એક્ઝામ લીધી નથી ઓનલાઈન, એને પહેલ છે. અને આની અંદર જો નોર્મલાઇઝેશન થાય, બરાબર, તો નોર્મલાઇઝેશનમાં મિત્રો વધીને 20-30 માર્ક્સનો ફેર પડે. પણ આ કોને ફેર પડે? કે સૌથી સીપ, આપણે માનો કે 50 સીપ હતી, બરાબર, આ અંદાજિત કહું છું, ફાઇનલ નથી, 50 સીપમાંથી જે પહેલા નંબરની સીપ સહેલી હોય, સહેલી, એને મિત્રો 20-30 માર્ક્સનો ફેર પડે, બીજાને બહુ નો વધારો ઘટાડો થાય. એટલે આ કદાચ ચાલો 130 વાળો છે, 10 માર્ક્સ ઘટી ગયા, 120 રહ્યા, પહેલા રાઉન્ડમાં તોય વારો આવી જાય અને ગ્રાઉન્ડ કરી નાખો ને તોય નોકરી મળી જાય, શું કામ ટેન્શન લ્યો છો? 140 કદાચ 20 ઘટ્યા તો 120 તો રહ્યા, 20 ઘટ્યા તો 120 રહ્યા, 15 ઘટ્યા તો 125 રહ્યા, શું કામ ટેન્શન લ્યો છો ભાઈ? આ રામથી વારો આવી જાય પહેલા જ રાઉન્ડમાં. પછી 150, ચાલો 20 ઘટી ગયા, 130 રહ્યા, શું કામ બળતરા કરો છો? આખું વિશેની તૈયારીમાં ધ્યાન દો, નોકરીએ લાગી ગયા એમ સમજો. 160 બરાબર, 150, 160, 140, 130 નોકરીએ લાગી ગયા એમ સમજો, કદાચ તમારા માર્ક્સ ઘટી ઘટીને કેટલા ઘટશે? અને ઘટશે તો તમારી રેન્જમાં હશે અને બધાને ઘટશે, તમારા સીટમાં હશે બધાને ઘટશે, તમારે એકને નહીં ઘટે, એટલે એ ટેન્શન છોડો મિત્રો. બરાબર, આ બધા આંખો વેચીને અત્યારે તૈયારીમાં ધ્યાન દો, બીજી કઈ ખોટી કોમેન્ટ કરવામાં ધ્યાન ના દો. સર કેમ થશે આમ તેમ એ રહેવા દો. 80, 90 કે 95 વાળા છે, આ લોકોને આશા છે. જો અહીંયા લખ્યું છે આશા છે, શું છે આશા? કે ભાઈ આપણે હજી 80 છે તો 90 માર્ક્સ નોર્મલાઇઝેશનમાં થઈ જાય, 95 થઈ જાય, 95 વાળાને કે ભાઈ 100 ને પ્લસ માર્ક્સ થઈ જાય આવી આશા છે. આવું નોર્મલાઇઝેશનમાં બને ખરું? તો એનાય બે જવાબ છે મિત્રો, હા અને ના. બરાબર, હા અને ના બંને કહું છું. શું કામ? કે બને ખરું, જો તમારી સીટ છે એ સેજ અઘરી હોય તો તમારે આ જે છે શક્ય બને. 80 વાળા 90 એ જતા રે, 90 એ 95 વાળા, 95 છે 112 જતા રે, અથવા તો 90 વાળા છે 100 પ્લસ જતા રે 101-2. બરાબર, પણ મિત્રો અહીંયા એવું પણ બને, જો તમારી સીપ સહેલી નીકળી અને તમારે એટલા માર્ક્સ આવ્યા તો તમે માઇનસમાં પણ જતા રહ્યો. ઈચ્છતા નથી આપણે કોઈના માર્ક છે એ માઇનસમાં જાય, બધાના માર્ક્સ પ્લસમાં જાય, એમાં જ બધાનું હિત છે. બરાબર, આપણે ઈચ્છતા નથી કોઈના માર્ક છે એ માઇનસમાં જાય, હંમેશા તમારે માઇનસને બદલે પ્લસ માર્ક્સ થવા જોઈએ, એમ જ તમારી હિત છે. બરાબર, તો આવું પણ બને મિત્રો, એટલે આ લોકો આશામાં છે. બરાબર, આ લોકો જે છે એની હકીકત એવા છે કે આનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે અથવા તો ગ્રાઉન્ડની નજીક છે. બરાબર, જે વિદ્યાર્થીને 85 પ્લસ અથવા તો 110, 85 થી 110 થી 20 રાખો. બરાબર, 110 થી 120 આ જે વિદ્યાર્થીઓ છે 85 થી 110, 120 માર્ક્સ વાળા, આ સાચી મહેનત વાળા છે, આ સાચી મહેનત વાળા છે. બરાબર, એટલે સાચી કોમ્પિટિશન અહીંયા છે. આ વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ ઓછું થાય છે, માર્ક છે એ દરેક એક્ઝામ ની અંદર માર્ક્સ લઈ આવે છે, એટલે એને માર્ક છે, ગ્રાઉન્ડ ઓછું થાય છે, આ વારો અહીંયા. બરાબર, હવે મિત્રો રાઉન્ડ કેટલા બાર પડશે તમે જુઓ તો, રાઉન્ડ મારી ગણતરીએ 3-4 રાઉન્ડ બાર પડી શકે,
જેમાં પહેલો રાઉન્ડ છે. હવે જ્યારે હું તમને કોમ્પિટિશનમાં વાત કરું તો 334 ની જગ્યા હતી, બરાબર. એમાં પહેલા રાઉન્ડ ની અંદર 11,000 વિદ્યાર્થીને બોલાવ્યા હતા, બરાબર. આમ ટોટલ તમે ગણો તો આજે 334 જગ્યા ભરી, એમાં 21,000 સંખ્યા હતી ટોટલ. ટોટલ 21,000 પ્લસ સંખ્યાએ આ 334 જગ્યા ભરાણી, એમાં અમુક જગ્યાઓ હજુ પણ ખાલી રહી ગઈ હતી, બરાબર. તો અત્યારે મિત્રો જગ્યા તમારી છે 823, બરાબર. તો જો કેલ્ક્યુલેશન કરો, 334 એ 21,000 વિદ્યાર્થી બોલાવવા પડ્યા, તો 823 એ કેટલા વિદ્યાર્થી બોલાવવા પડે? મને ખ્યાલ છે મેં કેલ્ક્યુલેટ કરેલું છે, 51,745 માં જાય છે, એટલે 51,745 વિદ્યાર્થી થાય. આ દ્રષ્ટિએ તમે ગણો તો એનો મતલબ એમ થયો મિત્રો કે આ જગ્યા ભરવી હોય, બરાબર, તો 51,000 વિદ્યાર્થીને તો બોલાવવા જ પડશે. કદાચ 60,000 વિદ્યાર્થીને પણ બોલાવવા પડે. 60,000 વિદ્યાર્થીને કદાચ બોલાવવા પડે. તો અહીંયા કેલ્ક્યુલેટ હવે તમે કરો, 8 ગણા બોલાવે 823 જગ્યા, 8 ગણા વિદ્યાર્થીને બોલાવે, 8 થી વધારે બોલાવશે, હંમેશા 8 ગણા થી વધારે બોલાવશે, 8 ને નહીં બોલાવે. તો 8 તેરી 2400 ચોગડો વધી 2, 8 દુ 16 ને 2, 18 8 વધી 2, 88 64, 64 ને 62 66, બરાબર. એટલે એક રાઉન્ડ ની અંદર 6600 વિદ્યાર્થી ગણો, અથવા તો 6700 વિદ્યાર્થી ગણો, ચાલો 6700 વિદ્યાર્થીને એક રાઉન્ડ ની અંદર બોલાવે, બરાબર. તો આવા કેટલા રાઉન્ડ પાડવા પડે 51,000 વિદ્યાર્થીની અંદર, તમે વિચાર કરી લો. એટલે મિત્રો અહીંયા ચોક્કસ થી 3 રાઉન્ડ તો પડશે, બરાબર. અત્યારે બધા એમ કે કોમ્પિટિશન સાહેબ વધારે છે, અત્યારે કોમ્પિટિશન વધારે છે, બધા વિદ્યાર્થીઓથી થઈ જાય છે. પણ મિત્રો આ ગ્રાઉન્ડ કરવું અઘરું તો છે જ, એમ છતાં 3 રાઉન્ડ તો પડશે જ, પણ 4થો રાઉન્ડ મિત્રો પડી શકે. અથવા તો આમાં સરકાર એવું કરે, કદાચ ખાલી જગ્યા છે એ આગળની ભરતીમાં પછી જવા દે, પણ 3 રાઉન્ડ તો ખરા. અને બધા વિદ્યાર્થી જે પહેલા રાઉન્ડ ની અંદર, મારી દ્રષ્ટિએ જો જોવા જાવ મિત્રો, તો પહેલા રાઉન્ડ ની અંદર, આ પહેલા રાઉન્ડ ની અંદર વિદ્યાર્થીઓને વારો આવશે શહેર જેટલું ભૂસી દઉં છું, બરાબર. પહેલા રાઉન્ડ ની અંદર 115 થી 120 પ્લસ વાળાનો જે કઈ છે એ બધાનો પહેલા રાઉન્ડ ની અંદર સમાવેશ થઈ જશે, એવું મારું અનુમાન છે. પછી આની અંદર બીજું કઈ મિત્રો તમે પ્લસ માઇનસ થાય તો કહેતા નહીં. બીજા રાઉન્ડ ની અંદર મિત્રો તમે જુઓ તો 100 પ્લસ વાળાનો વારો બીજા રાઉન્ડ ની અંદર, અને ત્રીજા રાઉન્ડ ની અંદર 100 થી જે કઈ છે, બરાબર, 80-85 જિલ્લા વાઇઝ અલગ અલગ હોય, 80-85 પ્લસ જિલ્લા વાઇઝ અલગ અલગ હોય. પછી 80-85 પ્લસ કે ભાઈ તમે બધા જિલ્લામાં રહેશે એવું નથી, જિલ્લા વાઇઝ અલગ અલગ હશે. આ જે કઈ છે એ જિલ્લાવાર અલગ અલગ મેરિટ પડતા હોય, એટલે અમુક જિલ્લામાં 100 થી નીચે ના પણ જાય, અને અમુક જિલ્લામાં પહેલા જ રાઉન્ડ ની અંદર 100 પ્લસ હોય, ખાલી 102-3 એને બોલાવી લે એવું બને. ત્યાં ફોર્મ કેટલા ભરાણા છે, કોમ્પિટિશન કેટલી છે, એની ઉપર આધાર રહે મિત્રો. આનું ફાઇનલ કોઈ પણ કહી શકે નહીં, બરાબર. અને હવે એક મુદ્દાની સહેજ મારે ચર્ચા કરવી છે. અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, બરાબર, અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે નવરા ડેઇલી વિડીયો બનાવીને આવી જાય છે, બરાબર, અને ઘણી બધી ખરાબ કોમેન્ટ આવતી હોય. મિત્રો બધા જે આખી દુનિયા અત્યારે ચોટી છે એમ આપણા મોબાઈલની અંદર આ વસ્તુ નથી,
ઇન્સ્ટાગ્રામ નથી, ફેસબુક નથી, યુટ્યુબ રીલ્સ જે છે એ આપણે જોતા નથી, વિડમેટ નથી, વોટ્સએપ નથી, અને વોટ્સએપ છે પણ વોટ્સએપ માત્ર જરૂર પૂરતું વિદ્યાર્થીઓ માટે અને અમારું જે કંઈ કામ હોય એના માટે, બાકી હાહી કરવા માટે નથી. બરાબર, મારા માટે હાહી કરવા માટે આ વોટ્સએપ નથી. આ મિત્રો સમય હું તમારા માટે આપું છું ને ત્યાર વિડીયો બને. બીજું, જે વિદ્યાર્થી નથી જાણતા એને કહી દઉં મિત્રો કે સતત આપણે બે વર્ષથી, સતત બે વર્ષથી આપણે ફોરેસ્ટ બીટગાર્ડના જે વિદ્યાર્થી છે બરાબર એને સતત બે વર્ષથી આપણે સપોર્ટ કરી રહ્યા છીએ. સતત બે વર્ષથી સપોર્ટ મિત્રો. કંઈ પણ અપડેટ હોય, કંઈ પણ વિદ્યાર્થી મૂંઝાય એટલે આપણે વિડીયો લઈને આવીએ છીએ. એના માટે શું કામ? તમારી મૂંઝવણ દૂર કરવા અહીંયા વિડીયો લઈને અવાય છે, નહીં કે ટાઈમ પાસ કરવા. એટલે મિત્રો આ ટાઈમ પાસ તમે કરતા હોય તો અટકી જજો, હજી તમારી પાસે સમય છે. બીજું મિત્રો, બે વર્ષથી તમે જુઓ કદાચ મારી આગળ સમય હોય ના હોય, એક વર્ષ તો આપણે ફ્રી ટેસ્ટ લીધી છે. એક વર્ષ આપણે ફ્રી ટેસ્ટ લીધી છે, પૂરેપૂરું એક વર્ષ આપણે ફ્રી ટેસ્ટ ફોરેસ્ટ બીટગાર્ડની દર અઠવાડિયે ટેસ્ટ લીધી, અને જેની અંદર મિત્રો 500 થી 700 વિદ્યાર્થી ટેસ્ટ આપતા હતા. બરાબર, આ વિદ્યાર્થીઓમાંથી માત્ર મારે 20 થી 30 વિદ્યાર્થી ફોરેસ્ટ ગાર્ડ બની ગયા એટલે મારા બે વર્ષ સફળ. બરાબર, 20 થી 30 વિદ્યાર્થી લાગી ગયા એટલે મારા બે વર્ષ સફળ. એટલા માટે લઈને આવું છું. અને બીજું મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મારો વિડીયો જોવે છે એને કંઈક પણ આમાંથી લાગી ગયું, કંઈ સાચું લાગ્યું, આજે તો માત્ર આપણે એટલું લઈને આવ્યા છીએ, આજના વિડીયોમાં ખાસ માહિતી જેવું નથી. અગાઉના તમે લેક્ચર જુઓ આપણા, તમને ખૂબ બધી માહિતી મળે એવા લેક્ચરો છે. એ વિદ્યાર્થીઓ કદાચ આપણા લેક્ચર જોશે, ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, ગ્રાઉન્ડમાં શું ધ્યાન રાખવું, શું ખાવું શું ના ખાવું, કઈ રીતે દોડવું, ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, પરફેક્ટ માહિતી આપી છે. એ તમે વિડીયો જોયો અને 2000 વિદ્યાર્થીએ વિડીયો જોયો ને, 2000 વિદ્યાર્થીમાંથી ખાલી 10 વિદ્યાર્થી લાગ્યા એટલે મારી મહેનત સફળ. બરાબર, મારી એ વિડીયોની નહીં, બે વર્ષની મારી મહેનત સફળ. એટલા માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ. બરાબર, દરેક વખતે એટલે વિડીયો લઈને આવી જઈએ છીએ, તમને મૂંઝાવા ન દેવા. તમારી જે કાંઈ મૂંઝવણ હોય અહીંયા દૂર કરવી છે, આ મૂંઝવણ દૂર કરવા માટે આવી જઈએ છીએ મિત્રો. એટલા માટે બરાબર, કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીએ કર્યો હોય ત્યારે આપણે એ પ્રશ્ન છે એનો કોમેન્ટની અંદર જવાબ દઉં છું. જોજો તમે, કોમેન્ટની અંદર એને જવાબ મળે છે, પછી વોટ્સએપની અંદર એને જવાબ મળે છે, ફોન પર જવાબ મળે છે. શું કામ જવાબ મળે છે? ટાઈમ પાસ કરવા જવાબ મિત્રો તમને નથી આપવામાં આવતો. તમને જવાબ એટલે આપવામાં આવે છે કે ફોરેસ્ટ બીટગાર્ડમાં તમે સફળ થાઓ. આ તમારી સફળતા જે છે એ સફળ તમને કરવા માટે બધા જવાબ દેવામાં આવે છે, એના માટે આ બધા વિડીયો બનાવવામાં આવે છે, એના માટે રાગડા તાણવામાં આવે છે, નહીં કે નવરા માણસ અહીંયા વિડીયા બનાવવા આવી જાય એટલા માટે નહીં. બરાબર, આ બધું મિત્રો તમને સપોર્ટ કરવા માટે છે. તમે જ્યાં એમ કહેવાય કે નારાજ થઈ જતા હો હવે મારાથી નહીં થાય, ત્યાં અમારું કામ શરૂ થતું હોય છે. તમને જ્યાં નારાજગી આવે, તમને જ્યાં તમારું મન ના પાડવા આવે, ત્યાં તમારા મનને અમે હા પડાવી કે નહીં તારાથી થઈ જશે, તમારથી ગ્રાઉન્ડ થશે, તમારથી એટલા માર્ક્સ આવશે, ચોક્કસથી માર્ક્સ આવશે, એ કરાવવાની તાકાત અમારામાં છે ને, એટલે અહીંયા અમે આવી જઈએ છીએ. બરાબર, હવે મેં કીધું એમ મિત્રો, કદાચ મેં કીધું એમ આ ફોરેસ્ટની અંદર ભરતીની અંદર આપણા વિડીયો જોઈને, આપણા કોઈ પણ જે છે એ લેક્ચર, આખે આખા મેં કે લેક્ચર જોઈને, આપણી ટેસ્ટો જે હતી એ ટેસ્ટો દઈને, કોઈ પણ રીતે આપણી આગળ સલાહ લીધી, એમાંથી મેં કીધું એમ મિત્રો, જો કદાચ 30 કે 40 અથવા તો 20 વિદ્યાર્થી માત્ર લાગી ગયા એટલે બે વર્ષની મહેનત આપણી સફળ જવાની. તમારે આવી કોમેન્ટમાં પડ્યું રહેવું હોય, આ બધા રીલ્સમાં પડ્યું રહેવું હોય તો પડ્યા રહેવા દેજો, પણ જે વિદ્યાર્થી દિલથી મહેનત કરે છે એમને વિશ્વાસ છે તો એને સાચી માહિતી મળે છે, તો એમને મળવા દો. બરાબર, બસ મિત્રો વધારે કંઈ કહેવું નથી.
અહીં સુધી રાખીએ છીએ આજનો વિડીયો. તમારે આ સિવાય કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો કે શું પ્રશ્ન છે. આમ તો એકે પ્રશ્ન નથી રહેવા દીધો, ઠેઠથી ઠેઠ તમે જુઓ તો ભરતી બહાર પડી ત્યાંથી ભરતીના અંત સુધી તમારો કાંઈ પ્રશ્ન ઊભો થાય એના પહેલાં આપણો વિડીયો આવી ગયો હોય, એના પહેલા વિડીયો આવી ગયો હોય છે કે એનો તમારે શું જવાબ છે, શું એને તમારે તકલીફ છે, આ તકલીફ તમારે ક્યાં કઈ રીતે નિવારવી, એ આપણો વિડીયો આવી ગયો હોય છે. અથવા તો તમે કમેન્ટ કરો તો કમેન્ટની અંદર તમને જવાબ મળી ગયો હોય છે. મિત્રો આ સિવાય કાંઈ મેં કીધું એમ હોય તો કમેન્ટની અંદર જણાવજો અથવા વોટ્સએપની અંદર જણાવજો, ચોક્કસથી તમને જવાબ મળશે. અહીં સુધી મિત્રો રાખશું.